ના નાગવા બીચના દરિયામાં પર્યટક દંપતી દ્વારા પેરાસિલિંગ દરમિયાન દોરડું તૂટતા ઘટના સર્જાઈ. દંપતીને કોઈ પણ જાતની હાનિ નહીં. દીવમાં દિવાળી દરમિયાન પર્યટકોનો ધસારો રહે છે અને પર્યટકો પોતાની મોજ મસ્તી કરતા દરિયામાં જોવા મળતા હોય છે ત્યારે વોટર સ્પોર્ટની પણ મજા માણતા હોય છે. ત્યારે આજે બપોરે 2 કલાકે જૂનાગઢથી આવેલ દંપતી અજીતભાઈ અને તેમના પત્ની સરલાબેન દરિયામાં પેરાસિલિંગ દરમિયાન અચાનક દોરડું તૂટવાથી આ દંપતી દરિયામાં પડ્યા હતા, જેને વોટર સ્પોર્ટના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ ઉપરથી દરિયામાં ખાબકતા બંને દંપતીમાં ગભરાહટ જોવા મળી હતી અને પરિવારના લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. આ બાબતે દંપતી દ્વારા કોઈ પણ પોલીસ કેસ કે ફરિયાદ કરવામાં આવી નથી. આ દંપતી દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખવા ખાસ આગ્રહ કરવામાં આવ્યો છે, જેથી આ બનાવ બીજા કોઈ સાથે ના બને. વોટરસ્પોર્ટના સંચાલક દ્વારા પણ તેઓ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી લાઈફ જેકેટ, ફર્સ્ટ એડ વગેરે આપવામાં આવે છે અને NIWH ના નિયમોનું અનુસરણ પણ કરીએ છીએ. આ તમામ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મારું નામ અજીત છે. અમે જુનાગઢ ડિસ્ટ્રિક્ટના રહેવાસી છીએ. અમે પરિવાર સાથે અહીંયા આપણે વીકેન્ડ હતો એટલે ફરવા આવ્યા હતા દીવ. દીવમાં અમે એકબી જગ્યાએ જઈને પછી નાગવા બીચ ઉપર આવ્યા. નાગવા બીચ ઉપર દરિયાકાંઠે છોકરાઓ હતા નાના, ઘડીક રેમાં ચાલે. પછી આવું બધું ઉડતું જોયા છોકરાઓને ને બધાને થયું કે બેસીએ, તો ફેમિલીવાળા એ નક્કી કર્યું કે બેસીએ. છોકરાને બેસાડવાના નહોતા, એ તો આપણે એટલું સમજીએ. અમે ટિકિટ લીધી ત્યાંથી, જે આવેલું નામ હતું શું હતું ભાઈ, પામ કરીને મોહનભાઈનું હતું, એમાં ટિકિટ લીધી. અને અમે બસ જે એને પ્રોસેસર એ પ્રોસેસ કરીને ત્યાં પહોંચી ગયા. પહોંચી ગયા તો એટલે જે મેઇન બોર્ડમાં પહોંચાડ્યા અમે ત્યાં, તો મોટા ભાઈને નજર પડી કે ભાઈ આ દોરડું તૂટેલું છે. એ કે તો કે સાહેબ એ છે ને એ ઉપર નહીં જાય, કે નીચે જ રહેશે. તો ઠીક છે, બાકી આપણે તૂટેલું હોય તો આપણે ન બેસીએ એમ. એટલે અમે ઉપર જે હદ જ હતું તે 5 મિનિટ જેવું થયું અને અચાનક દોરડું તૂટ્યું અને મારા વાઈફ આગળ હતા, હું પાછળ હતો. પહેલાં મારા વાઈફને વિશ્વાસ ના આવ્યો, પણ મને ખ્યાલ આવી ગયો હતો, ઝટકો લાગે એટલે આવી ગયો હતો એ કે આ કાં આમ બને જ જતા. પછી એને ખ્યાલ આવ્યો એ તો 10 સેકન્ડ સુધી કંઈ બોલ્યા જ નહીં. હું નીચે પડતા હતા અમે, મને ખુદને ખબર નથી ક્યાં પડશું. પેરાસૂટ છૂટે પછી તો ક્યાં પડશે નક્કી તો એ પેરાસૂટ જ કરે. પણ સદનસીબે અમે દરિયામાં પડ્યા અને દરિયાથી તો કાંઠે જ પડ્યા, પણ 100 મીટર આગળ પડ્યા હોત તો જમીન હોઈ શકે તેમ. એટલે જીવ બચી ગયો અને એવું થયું. પછી અમે લોકોએ બોટ લઈને આવ્યા, પણ એવું બન્યું કે બોટમાં જે 4-5 છોકરા હતા એ કોઈ અંદર પડ્યા નહીં. એ વાંથી જે બોટ આવે ને એની વાટ જોતા હતા કે આવે લઈ જાય. મારા વાઈફ કંઈ બોલે નહીં, હું કહું કે સરલા હું છું તો ચેતાના કે હું છું. અને મને ખુદને તરતા નથી આવડતું બેમાંથી એકને, પણ આ પાસેન્જરને શું કરી શકીએ એમ, જે વિચાર આવે એ કરીએ. પછી એમણે કીધું તો લોકો કે આવશે, થઈ જાય. પછી એણે આવ્યા ને કેરી કેરાને અને ઉપર લીધા. છોકરો મોટા બેન બધાએ, ભાભીને બધાએ રડતા હતા જ, કેમ કે એક તો ભાઈ એમ બે ભાઈઓ છે, પપ્પાનું એ દેહાંત થઈ ગયું ને 5 વર્ષ થઈ ગયા, એટલે ફેમિલી અટેચમેન્ટ હોય એ ફેમિલી સમજી શકે. એટલે એવું થયું. અને પછી અમે એ લોકોને કીધું ભાઈ આવી રીતના થયું, તમને કીધું હતું કે સાહેબ તૂટી ગયું ને આવું હતું ને. ઠીક છે, મેં કીધું તમે અહીં લોકો કામ કરતા હોય તમારું તો શું હોય, આપણે વાંચી તમે જાઓ વાત કરીએ. મેં વાત કરી ત્યાં કે ભાઈ તમારા ભાઈ માલિક હોય ને વાત કરાવો કે કોઈ વાત કહ્યું આવું થયું, કોઈ બીજા વ્યક્તિ સાથે ન થાય એમ. તો કે અમે જ છીએ, તમારે જે કેવું કેવું હોય કે એમ. કીધું સાહેબ આવું થયું, કે કંઈ વાંધો નહીં, કીધું આ તમારા પૈસા લ્યો. મેં કીધું રાઈટ તો મેં કરી અને પૈસાનો સવાલ નથી, 5000 રૂપિયા તમે લીધો તો કંઈ વાંધો નહીં, ભલે તમે આપી દો ઠીક છે, તમે આપો હો, પણ 6000 બચાવો તો અમે નથી એવા. પ્રશ્ન એ છે કે આ તમે કોઈ સાથે થાય નહીં અને અમે આ જે ભોગવું બીજા કોઈ પરિવાર ભોગવે નહીં એમ. એટલે મેં એને વાત કરી તો કે ભાઈ નામ ના આપ્યું માલિકનું, કંઈ નથી. એટલે મેં કીધું તો હું જાઉં સાહેબ, તો કે હા તમારે થાય કરી લ્યો કંઈ વાંધો નહીં કે. તો એટલે મારા વાઈફ કીધું કે ભાઈ અમારે મરી જાય તો બેને કે મરી જાય એવું અમે નક્કી ન હોય. પછી એવું થયું, એટલે પછી અમે સન્ડે હતો, ડેપ્યુટી કલેક્ટર સાહેબની ઓફિસ જતા હતા, તો સન્ડે હતો એટલે મેં કીધું કે ત્યાં આપણે પ્રોસેસને વાત કરીએ જે થયે હોય. તો સાહેબ એ ગયા તો ત્યાં એક હેડ કોન્સ્ટેબલ બેઠા હતા, એમણે વાત કરી, રિસ્પોન્સ કરી, બેસાડ્યા, બધી વાતચીત કરી અને એવું કીધું કે સાહેબ બહાર ગયા છે, થોડુંક બંદોબસ્ત એવું છે એટલે હતું. બધી વાત કરી એટલામાં માલિક આવ્યા, માલિકે વાત કરી કે આવી રીતના થયું ભાઈ, માફી થયું જે થયું છે. મેં કીધું કંઈ વાંધો નહીં, અમારે આ સાહેબ કરવું જ નહોતું. એટલામાં વાત ચાલુ હતી તો સાહેબે એવું કીધું કે પછી તો અમે એવું કરી છે કે તમે લોકો પીધેલા હતા એમ માલિક મોહનભાઈએ.
એટલે પછી બેન એક તો વાણા સેલ્ફ રિસ્પેક્ટ સાચવવા હાટું અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં સેલ્ફ રિસ્પેક્ટ ક્યારે આપણે છાતું હતું એટલે મેં કીધું અમે બધા બેઠા જ છીએ, ટેસ્ટ કરો સાહેબ, તમારા થઈ કરો હવે બરાબર છે. અને અમારે કંઈ આવું કંઈ કરવાનો બહુ ઈરાદો નહોતો, અમારે એટલું જ તમને મેસેજ કર્યો હતો કે બીજા કોઈ માણસ સારા ન થાય, પ્રવાસીઓ હજાર આવતા હોય બેન, કોઈ સાથે બની શકે. અને પેરાસૂટ ગયા પછી ક્યાં જવાનું છે કોણ નક્કી કરશે? તૂટ્યા પછી 2 વર્ષનો બાળક હતો એ નીચે જ હતો, પણ એનું શું એમ એ અમે હું વિચાર કરી શકું ને, કદાચ તમે ના કરી શકો, હું કરી શકું ને. પછી એવું બધું એ પ્રોસેસને વાત કરી અને છેલ્લે પછી વધારે ટાઈમે થઈ ગયો, ટાઈમ થઈ ગયો હતો સાહેબ નહોતા. અમે કીધું હવે અમારે ફરિયાદ કંઈ કરવું જ નથી, અમે જાઈએ. પોલીસે એવું કીધું કે ભાઈ અમારે એવું છે, અમારી પર આક્ષેપ થાય કે તમે ફરિયાદ કરો તો લખીને જાઓ, ન કરો તો ના નથી કર્યું એમ કરીને જાઓ. એટલે પછી મેં બીજા વાત કીધું તો કે પોલીસવાળા સાચા છે કે પછી એવું આક્ષેપ થાય ગોલું થાય તો પછી અમે લખી દીધું ભાઈ મારી માનસિક બરોબર છે નહીં અને હાલ અમારે મારે કંઈ ફરિયાદ એ કરવી નથી. તો પછી કે નહીં એવી રીતના નહીં સાહેબે વાત કીધું તો કે સાહેબ હવે આવે છે હમણાં, સાહેબ આવ્યા, સાહેબ વાત કરી હતી મને, ઠીક છે તમારે જે કરવું હોય, પણ તમારે એક વાર મને કહ્યું કે તમારે પોલીસે કોઈ મિસબિહેવ કર્યો છે. મેં કીધું સાહેબ મિસબિહેવ કોઈ નથી કર્યો, પણ તમારે જે પ્રોસેસર ટાઈમ થયો એ ટાઈમ લીધો. મેં વચ્ચે એમ કીધું કે મારો છોકરો ભીખો છે અને જવું છે જમવા દો, સાહેબ કીધું કે તો એટલે કે તમે બોલાવીએ, પણ મેં કીધું એ પોસિબલ નથી, હું અહીંયા રહું એને જવા દો, તો કે તમે ઘડીક ઊભો એમ થઈને થોડોક ટાઈમ લેવાનો એમાં ના નથી. પછી એ વાત કરીને સાહેબે કીધું કે કંઈ વાંધો નહીં, તમે આ લખીને આપો કે અમારે કંઈ ફરિયાદ કરવું નથી. ઇનશોર્ટ મારે છૂટવું હતું, કેમ કે આ પહેલી વાર આવું થતું હોય અને 1 વાગ્યાના 1:30 ટાઈમ થયો એક્ઝેક્ટલી ફક્ત નથી અને 4 વાગ્યા સુધી અમે ત્યાં જ હતા. પછી એ મેં છૂટું હતું અને ઘરેથી ફોન ચાલુ હતા, વાઇફ રોતા હતા, મમ્મી રોતા હતા, હા, એટલે પછી આવું થયું. અને પછી છેલ્લે અત્યારે બધી વાત કરીને કે ફરિયાદ અમે નથી કર્યું એવું વાત કરી દીધી, પછી એથી નીકળી ગયા. અને આ બધું ઇન્ટરવ્યૂ દેવા માટે અમારે કંઈ આવું કંઈ કરવાનો વિચાર નહોતો, પણ ઇન્ટરવ્યૂ દેવા માટે પણ અમારે ઘરેથી બેસતા હતો કે એવું કંઈ કરવું નથી એમ ડરતા હોય ને, કેમ કે મોટા માલિક છે. એટલે પછી પછી મેં કીધું કે આમાં હવે ભાગશું ને તો ખોટો મેસેજ જાય. હવે આપણે આપણી સાથેથી જે આપણે મેં જેને ફોન કરીને જેને સપોર્ટ આપ્યો તો આપણે સપોર્ટ આપવાનો સમય છે, ભલે આપણે કદાચ આગળ થાય ને આવું જવું પડે તો કરશું એમ, એવું કંઈ પ્રશ્ન નથી આપણે. એટલે એમ કરીને પછી તમને અહીંયા ઘરે અહીંયા વાત કરીને આપીએ છીએ બેન. અને અમે ફરવા જ આવ્યા હતા, હવે ફરી વાતો ઠીક છે, કાલે હવે જોઈએ, કાલે તો જોબ થઈએ નહીં. આમાં ગાડાગાડી બોલાચાલી નથી થઈ, નહીં નહીં કોઈ સ્ટાફે ગાળો નથી દીધી, નહીં નહીં સહયોગ પોલીસનો કોઈ એટલે સહયોગ સારો જ હતો. એનું તો પહેલાં એવું જોઈએ કે ભાઈ વાતચીત થતી હોય તો ક્યાંય, તો એ તો સ્વાભાવિક વસ્તુ છે, એટલે એમાં કોઈ વસ્તુ લાઈફ જેકેટ એક પહેરાયું હતું એ સારું હતું, પણ બાળકો માટે જે હતું મેં એ 2 બાળકનું ચેન્જ કર્યું હતું, એ તૂટેલું હતું એટલે, અને જે પહેરાયું હતું એમાં ભાઈ ફોટા છે એમાં થોડું તૂટેલું હતું, પણ બાળકને તો પહેરાવીને કરાવવાનું હતું નહીં, એટલે મેં કીધું કે કંઈ વાંધો નહીં ચાલો એટલું તો. એ તો એણે કીધું કે તમારે એમાં ડૂબકી લગાડવી હોય તો અલગ છે, તો મેં કીધું ના અમારે એ કંઈ કરવું જ નથી, અમે ઉપર જાય જે મેં કોઈ એ વાત જ નથી કરી, હું જે પ્રોસેસ કરતા એ કરતા હતા. અમે છે ને જે ટિકિટ લીધી હતી એ લોકોનો 6000 રૂપિયા હતો અને એ લોકોએ આપી દીધા એમ, હા, એમાં કોઈ ઇસ્યુ નથી. એ મારા ફ્રેન્ડ છે એ જે ટીવી ન્યૂઝ એક ન્યૂઝમાં જોબ કરે નોકરે છે, અને એને વાત કરી અને પછી એને મને કીધું કે જે હોય બધું સાચું જ રીતના જ કરવાનું છે, એમાં કંઈ આપણે ઓલું છે નહીં, અમદાવાદ છે એ ભાઈને સમીરભાઈ કરીને, એને પછી એ લોકોને આપ્યું મેં. પછી એણે એમ તો ન કરે, એણે પછી કન્ફર્મ કર્યું, પછી તમારે ત્યાં લોકલ ન્યૂઝર વાતચીત કરી આ બધું શું છે એમને, પછી એમને જે કર્યું એ પછી આ થયું. પણ અમારે તો આ સ્ટેજનો કોઈ એમને વિચાર જ નહોતો, અમારે તો એટલું જ હતું કે કોઈ સાથે ન થાય, કેમ કે એક તો મેં કીધું ગવર્મેન્ટ જોબ કરું છું, મોટા ભાઈ શિક્ષક છે, તમે આવી રીતના તોછડી વતન કરો હો તો કોઈ બીજો માણસ આવે તમે શું કહો, તમે કહો કે તારા થાય કરી લેવું, મને તમે કહી દીધું. જોકે આપણે એવું કંઈ ઈગો લઈને વાત નથી કરતા બેન, આપણે મેં અહીંયા ગયા હતા ત્યાર પછી જ્યારે સાહેબ જે મોહનભાઈ જે માલિક છે એણે એવું કીધું કે તમારી સાથે અમે પીધેલા હોય તો વાત કરશો, એટલે મેં કીધું ભાઈ લાઈફમાં કદી પીધો નથી, તો તમે આ પોલીસ સ્ટેશને જ બેઠા, તમે જે કરી શકો, બધા બેઠા અમે ફેમિલીવાળા બરાબર છે. પછી મેં કીધું અમે વાણા હું કોઈ અમે સેલ્ફ રિસ્પેક્ટ સાચવવા માટે અહીંયા આવ્યા અને તમે અહીંયા પોલીસમાં જ અમે આમ કરો છો. પછી આ બધું એ થયું છે, હવે તમારો ફોન આવવાનું ચાલુ થઈ ગયા ને બધું બધું. મોહન છે અને મેં ધ પામ્સ એડવેન્ચર એન્ડ વોટર સ્પોર્ટ્સ રન કરીએ છીએ. આજે બપોરના 2 વાગે એક ઇન્સિડન્ટ થયેલું, એમાં પેરાસિલિંગ ફ્લાય કરતા હતા અને દોડી તૂટી ગયેલી, એના કારણે એક કપલ ફ્લાય કરતું હતું એ પાણીમાં પડેલા, તો એને અમારી લાઈફગાર્ડ જે છે એ લોકોએ રેસ્ક્યુ કર્યા અને એક જરાય ખરો જવા વગર એ લોકોને બહાર કાઢેલા. અમે લોકો બધા NIWSના રૂલ્સ ઉપર બધાએ ફોલો કરીએ છીએ અને જ્યારે કસ્ટમરને ટિકિટ આપેલી
એ ટાઈમ પર એ લોકોને એવું પણ મેન્શન આપણે કરીએ છીએ કસ્ટમરને કે આ એડવેન્ચર એક્ટિવિટીઝ છે અને આમાં તમારું ખુદના રિસ્ક ઉપર તમે રાઇડ કરો છો. ઇન્સિડન્ટ થાય કે એક્સિડન્ટ કોઈ પણ, અને એના ટાઈમ ઉપર અમે લોકો લાઈફગાર્ડ બધા એ લોકોને ફર્સ્ટ એડ આપીએ કે રેસ્ક્યુ કરી શકીએ.